હવે આપણે ચેપ્ટર નંબર 7 માં ઉદાહરણ જે બાકી છે એ પૂરા કરીએ, પછી આપણે થોડા પ્રેક્ટિસ માટેના દાખલા કરીએ. તેમાં સૌથી પહેલા આપણે જે બાકી રહી ગયું છે એ ઉદાહરણ પહેલા આપણે લઈએ. ઉદાહરણ નંબર 7.3, ઉદાહરણ નંબર 7.3, એની રકમ જોવો તો કે એક બલ્બને કેપેસિટર સાથે જોડેલું છે, તો ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? તો ઉદાહરણ 7.3, માનો કે કેપેસિટર આપ્યું છે, એક બલ્બ જોડી દેવામાં આવ્યો છે, અને માનો કે અહીંયા ડીસી ઉદ્ગમ રાખવામાં આવે. બરાબર, જો સ્ત્રોત ડીસી રાખવામાં આવે તો આપણે અગાઉ પણ મેં તમને જણાવ્યું એમ કે કેપેસિટર માટે, બરાબર, જો કેપેસિટર છે એ ડીસી પરિપથ સાથે જોડેલું હોય તો ડીસી પ્રવાહ માટે કેપેસિટરનો અવરોધ કેટલો હોય? ઇન્ફિનિટી. કારણ કે કેપેસિટરની આવૃત્તિ ઝીરો હોય, બરાબર, ડીસીની આવૃત્તિ ઝીરો હોય, કેમ કે બદલાતો ઉલટ સુલટ પ્રવાહ નથી. એક સેકન્ડમાં જેટલી વાર ઉલટ સુલટ થતો હોય એની આવૃત્તિ થાય, તો આ ઉલટ સુલટ નથી થતો એટલે એની આવૃત્તિ ઝીરો થઈ. આવૃત્તિ ઝીરો હોય તો કેપેસિટન્સ, કેપેસિટર એનું ઇન્ડક્ટિવ, એનું જે કેપેસિટન્સ છે, બરાબર, એટલે કે એનું જે રિએક્ટન્સ છે, કેપેસિટર જે છે એનું કેપેસિટિવ રિએક્ટન્સ છે, એનું સૂત્ર શું હોય? એક્સ સી બરાબર 1/ωc, ઓમેગા બરાબર 2πfc. તો જો તો આવૃત્તિ ઝીરો તો એક્સી બરાબર ઇન્ફિનિટી. મતલબ કે ડીસી પ્રવાહ કેપેસિટરમાંથી ક્યારેય પ્રવાહ પસાર કરી શકે નહીં. ડીસી પ્રવાહ કેપેસિટરમાંથી પસાર ન થાય, માત્ર ને માત્ર કેપેસિટરને ચાર્જ કરી શકે પરંતુ પ્રવાહ પસાર કરી શકે નહીં. બરાબર, તો જો તમે ડીસી સ્ત્રોત એની સાથે જો કેપેસિટર અને બલ્બને જોડી દો તો બલ્બ પ્રકાશિત થશે નહીં. બરાબર, એનો તમારી રીતે તમારા શબ્દોમાં જવાબ લખી નાખજો કે ભાઈ કેપેસિટરનો અવરોધ છે ડીસી પ્રવાહ માટે અનંત હોય, માટે કેપેસિટરને બલ્બ સાથે જોડતા ડીસી સ્ત્રોત વડે બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે આપણે વાત કરીએ એસી માટે, અને પછી એમાં એમાં એવું કીધું છે કે જો એની આવૃત્તિ, જો એનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો, કેપેસિટન્સ ઘટાડવામાં આવે તેમ છતાં પણ એક્સી તો ઇન્ફિનિટી જ રહેશે, એટલે ડીસી સ્ત્રોત જોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે નહીં. બરાબર, હવે વાત કરીએ એસી માટે, તો માનો કે અહીંયા એસી ઉદ્ગમ આપણે જોડી દઈએ તો બલ્બ પ્રકાશિત થશે, તો લખી શકાય, હા તો બલ્બ પ્રકાશિત થશે. બરાબર, કારણ કે ડીસી નહીં પણ એસી પ્રવાહ જે છે કેપેસિટરમાંથી પસાર થઈ શકે એટલે બલ્બ પ્રકાશિત થઈ શકશે. બરાબર, અહીંયા તો અવરોધ અનંત હતો ડીસી માટે એટલે પ્રવાહ આગળ વધી જ નહીં શકે, પણ હવે પ્રવાહ વહેવાનું શરૂ થઈ ગયું, બલ્બ પ્રકાશિત થશે. તો લખવાનું કે જો એસી સ્ત્રોત જોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે. પછી એને શું કીધું કે જો આવૃત્તિ અડધી કરી, જો એનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો શું થાય? તો અહીંયાથી જોવો તો કેપેસિટન્સ ઘટે તો શું થાય? એક્સી બરાબર શું છે? 1/ωc. હવે એનું કેપેસિટન્સ ઘટે તો એનો અવરોધ વધે, એટલે કે એનું કેપેસિટિવ રિએક્ટન્સ વધે. બરાબર, તો એવું લખી શકાય કે જો સી ની કિંમત અહીંયા ઘટાડવામાં આવે તો એક્સી ની કિંમત શું થાય? વધી જશે, એટલે કે અવરોધ વધી ગયો. અને જો અવરોધ વધી જાય કેપેસિટરનો અસરકારક અવરોધ, કેપેસિટિવ રિએક્ટન્સ ની વેલ્યુ વધી જાય તો પ્રવાહ શું થાય? ઘટશે, કેમ કે IRMS બરાબર VRMS બાય Z, તો છેદ ની કિંમત વધી ગઈ. બરાબર, કેમ કે શું સૂત્ર હોય? I બરાબર શું થાય? IRMS બરાબર VRMS બાય Z. હવે ઝેડ એટલે શું છે? તો કે ઝેડ એટલે બલ્બ નો અવરોધ અને કેપેસિટર નો અવરોધ. તો બલ્બ ના અવરોધ ને હું R કહી દઉં તો R² + XC² જો તો XC ની કિંમત વધી, XC ની કિંમત વધી તો પ્રવાહ ઘટશે, તો બલ્બ ની જેની બ્રાઇટનેસ હશે, બલ્બ ની બ્રાઇટનેસ એ શું થશે? ઓછી થશે. તેમ આપણે એવું લખી શકીએ કે જો એનું કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો એનું રિએક્ટન્સ વધે છે, રિએક્ટન્સ વધવાથી આપેલ પરિપથનો અવરોધ ઇમ્પીડન્સ વધી જશે, અને ઇમ્પીડન્સ વધવાથી એમાંથી પ્રવાહની કિંમત ઓછી થશે, પ્રવાહ ઘટશે,
પ્રવાહ ઘટવાથી છે બલ્બની બ્રાઇટનેસ, બલ્બનું જે પહેલા જેની પ્રકાશિતતા હતી એની જે બ્રાઇટનેસ હતી એ શું થઈ, ઘટી જશે. બરાબર, તો આવું આપણે અહીંયા લખી શકીએ. પછી લઈએ આપણે ઉદાહરણ નંબર 7.5. તો ઉદાહરણ નંબર 7.5 ની તમે રકમ વાંચો છો. ઉદાહરણ નંબર 7.5 એની રકમ વાંચો છો. તો એમાં એક ઇન્ડક્ટર સાથે અહીંયા બલ્બ જોડેલો છે અને એ ઇન્ડક્ટરમાં જો સળિયો દાખલ કરવામાં આવે તો બલ્બની જે બ્રાઇટનેસ છે એની પ્રકાશિતતા છે વધશે, ઘટશે કે કોઈ ફેરફાર થશે નહીં, અને તમારા જવાબનું કારણ આપો. તો જો તો આ રીતે એક ઇન્ડક્ટર છે અને એની સાથે આપણે એક બલ્બ જોડી દઈએ, આ એસી ઉદગમ છે. હવે ઇન્ડક્ટર ની અંદર જો તમે સળિયો લોખંડનો દાખલ કરો તો શું થાય, બલ્બની બ્રાઇટનેસ માં શું ફેર પડે? બરાબર, તો પેલા તો અહીંયા આપણે એ જોઈએ કે ઇન્ડક્ટર જે છે બરાબર એ એક ગૂંચળું છે અને આપણે સોલેનોઇડ નું ઇન્ડક્ટન્સ લઈએ એવા હતા. શું હતું? એલ બરાબર મ્યુ નોટ એન સ્ક્વેર વી, વી એટલાનું વોલ્યુમ, આ એક પ્રકારના સોલેનોઇડ જેવી જ રચના થઈ. તો મ્યુ નોટ એન સ્ક્વેર વી, હવે જો તમે આની અંદર લોખંડનો સળિયો દાખલ કરી દો તો શું થાય? તો લોખંડનો સળિયો દાખલ કરી દેવાથી અંદરનું માધ્યમ બદલાઈ ગયું, અહીંયા મારે મ્યુ લખવું પડે, એટલે કે એની અંદર ફેરોમેગ્નેટિક દ્રવ્ય તમે દાખલ કરી દીધું ગૂંચળાની અંદર, અને ફેરોમેગ્નેટિક દ્રવ્ય દાખલ કરી દો તો ફેરોમેગ્નેટ માટે શું હતું? મ્યુની કિંમત મ્યુ નોટ કરતા તો ઘણી બધી વધારે હોય, અને મ્યુની કિંમત મ્યુ નોટ કરતા ઘણી બધી વધારે હોય મતલબ કે એનું ઇન્ડક્ટન્સ બહુ વધી ગયું. કોનું ઇન્ડક્ટન્સ વધી ગયું? ઇન્ડક્ટરનું. તો લખી શકીએ આપણે કે જો આપણે ઇન્ડક્ટરમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ L એટલે કે એનું આત્મપ્રેરકત્વ ઘણું બધું વધી જાય છે, અને આત્મપ્રેરકત્વ વધવાથી એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બહુ વધી જશે, એટલે કે XL બરાબર શું થાય? ઓમેગા L. L વધી જશે લોખંડનો સળિયો દાખલ કરવાથી એનું આત્મપ્રેરકત્વ, સેલ એનું જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધી જાય XL, કેમ કે L વધી જશે. જો તો L વધ્યા તો XL વધી જશે. તો અહીંયા હું લખી શકીએ આપણે કે L વધશે અને તેથી XL ની કિંમત વધી જશે. અને જો અસરકારક અવરોધ પરિપથમાં જો અવરોધ વધી જશે તો પ્રવાહ શું થાય? ઘટશે. અને તેથી જો લોખંડનો સળિયો દાખલ કરશો તો પ્રવાહ ઘટશે કારણ કે ઇમ્પિડન્સ વધી ગયો પરિપથનો. બરાબર, જેમ અહીંયા આર સ્ક્વેર પ્લસ એક્સ સી સ્ક્વેર હતા તો અહીંયા આર સ્ક્વેર પ્લસ એક્સ એલ સ્ક્વેર લખી શકાય. જો તો અહીંયા અને એક્સ એલ વધી જશે તો IRMS ઘટશે, પ્રવાહ ઘટશે તો બલ્બની બ્રાઇટનેસ શું થાય? ઘટશે. એવું લખી શકાય, તો બલ્બની બ્રાઇટનેસ ઘટે. તો શું કારણ લખી શકીએ? કે જો ઇન્ડક્ટરની અંદર સળિયો દાખલ કરવામાં આવે તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ એટલે કે એનું આત્મપ્રેરકત્વ ની કિંમત વધી જશે, તેથી XL બરાબર ઓમેગા L સૂત્ર પ્રમાણે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધી જશે, અને તેથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધવાથી IRMS ની કિંમત ઘટશે, પ્રવાહ ઘટશે, અને પ્રવાહ ઘટવાથી છે બલ્બની પ્રકાશિતતા ઘટી જશે. બરાબર, આવું આપણે એનું કારણ આપી શકીએ. હવે આપણે ઉદાહરણ લેવાના છીએ 7.6. તો ઉદાહરણ નંબર 7.6 ની રકમ જોવો તો ઉદાહરણ નંબર 7.6 તો ઉદાહરણ નંબર 7.6 માં આપણે એની રકમ જોઈએ. તો 7.6 માં એવું કહેવામાં આવ્યું છે આપણને કે ભાઈ 220 વોલ્ટ અને 50 હર્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મ નો અવરોધ અને 15 માઇક્રોફેરેડ ના કેપેસિટર ને શ્રેણીમાં જોડેલું છે. આ રીતની સર્કિટ છે અહીંયા. બરાબર, એમાં કેપેસિટન્સ ની વેલ્યુ છે 15 માઇક્રોફેરેડ.
ને અવરોધ આપ્યો છે આપણને 200 ઓહમ, અને 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ છે. 220 વોલ્ટ એટલે કે VRMS આપ્યા છે આપણને 220 વોલ્ટ, અને આવૃત્તિ કેટલી છે અહીંયા 50 હર્ટ્ઝ. તો પરિપથમાં પ્રવાહ ગણો એટલે કે આપણે પ્રવાહ ગણવાનો હોય અને અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મેળવો. બરાબર, પ્રવાહ ગણવાનો છે અને અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેના આપણે શું મેળવવાના છે? વોલ્ટેજ મેળવવાના છે. તો સૌથી પહેલા જો મારે પ્રવાહ મેળવવો હોય તો એટલે કે પ્રવાહ આપણે IRMS મેળવવાનો છે, કેમ કે કઈ કીધું ન હોય તો IRMS જ હોય. તો IRMS બરાબર શું થાય? તો કે VRMS બાય Z. Z એટલે કે ઇમ્પિડન્સ, પરિપથનો અસરકારક અવરોધ. બોલો, એ કેપેસિટર ને અવરોધ છે, તો આપણે ઇમ્પિડન્સ નું સૂત્ર શું લઈએ? એવા હતા ઇમ્પિડન્સ Z ની વેલ્યુ આપણે શું લઈએ એવા હતા? તો ઇમ્પિડન્સ Z બરાબર હતા અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. આવું આપણે સૂત્ર હતું, R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. આ આપણું જનરલ સૂત્ર હતું. LCR ના જે સૂત્રો હતા એ બધા જનરલ હતા શ્રેણી જોડાણ માટેના, પણ એમાં XL ગેરહાજર છે તો આપણું સૂત્ર શું બન્યું? R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર, કેમ કે XL તો છે નહીં અહીંયા, તો XL 0 મૂકી દઉં. તો અહીંયા આવી જશે R સ્ક્વેર પ્લસ XC એનો સ્ક્વેર. આ રીતે બરાબર IM બરાબર શું હતું? મહત્તમ પ્રવાહ બરાબર મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ. તો IRMS બરાબર VRMS ના છેદમાં અવરોધ. પણ LCR પરિપથ હોય તો એના સમતુલ્ય અવરોધ ને આપણે શું નામ આપ્યું હતું? ઇમ્પિડન્સ એવું નામ આપ્યું હતું. બે ઘટક હોય તો, બે અથવા ત્રણ ઘટક હોય તો. તો અહીંયા Z બરાબર શું છે? R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. તો મારે XC ની વેલ્યુ મેળવવી પડશે, કેમ કે XC ની વેલ્યુ આપણી પાસે નથી, અવરોધ ખબર છે જો આપણને. અને XC બરાબર શું થાય? તો કે XC ઇઝ ઇક્વલ ટુ 1/ωC. આ રીતે તો સૌથી પહેલું કામ આપણે XC મેળવશું, પછી આપણે R સ્ક્વેર XC સ્ક્વેર મેળવશું, અને પછી આપણને IRMS ની વેલ્યુ મળશે. તો ચાલો જોવો. તો અહીંયા અહીંયા જોવો તો, તેથી XC ઇઝ ઇક્વલ ટુ 1/ωC, 1/2πfC, 2×3.14. બોલો તો આવૃત્તિ કેટલી છે? 50. અને C કેટલા આપ્યા છે? 15×10⁻⁶. 15×10⁻⁶. આનું સાદરૂપ આપો, 10⁶ અંશમાં લઈ જાવ એટલે 10⁶ થઈ ગઈ. એનો ભાગાકાર આની સાથે કરી નાખો તો XC ની વેલ્યુ તમને મળી જશે 212.3 ઓહમ. અને XC મળી ગયા તો હવે આપણે ઇમ્પિડન્સ Z મેળવી લઈએ. ઇમ્પિડન્સ Z બરાબર અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર તેથી Z બરાબર અંડર રૂટ, બોલો, R સ્ક્વેર 200 નો વર્ગ પ્લસ XC સ્ક્વેર. તો XC એટલે 212.3 નો વર્ગ. આ રીતે 200 નો વર્ગ અને 212.3 નો વર્ગ. તો આમ કરવાથી Z નો આપણને જવાબ મળે છે 291.67 ઓહમ. તો અહીંયા આપણે Z મળી ગયા. જો Z મળી ગયા હોય તો હવે આપણને IRMS ની વેલ્યુ મળશે. તો બોલો, તો પ્રવાહ આપણે મેળવવાનો છે પેલો ઓપ્શન. તો પ્રવાહ IRMS બરાબર શું થાય? VRMS બાય Z. તો VRMS કેટલા આપ્યા છે? 220. અને Z કેટલા લઈએ? 291.67. આમ આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ એ કેટલો હશે? IRMS 0.7542 એમ્પિયર. 0.7542 એમ્પિયર. તો જો VRMS 220 હોય તો IRMS કેટલા મળી ગયા? 0.7542
75-42 એમ્પિયર, બરાબર 0.75-42 એમ્પિયર અહીંયા પ્રવાહ વહી રહ્યો છે. પછી વાંચો આગળ શું કીધું, અવરોધ અને કેપેસિટર ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તમારે મેળવવાના છે. તો વોલ્ટેજ બરાબર શું થાય, પ્રવાહ ગુણ્યા અવરોધ. તો જો તો કેપેસિટર ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને અવરોધક ના બે છેડા વચ્ચેના આપણે વોલ્ટેજ મેળવવા છે. તો આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે શું થાય, પ્રવાહ ગુણ્યા અવરોધ. આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ, બરાબર. તો ઇન્ડક્ટર અને કેપેસિટર ના, સોરી, અવરોધક અને કેપેસિટર ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મેળવીએ ઓપ્શન નંબર બે. તો VL બરાબર શું થશે, ઇન્ડક્ટર ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ શું આવશે, કયો તો મને, IRMS ઇન્ટુ XL, બરાબર. જો તમને મહત્તમ વોલ્ટેજ કીધા હોય તો મહત્તમ વોલ્ટેજ ગુણ્યા અવરોધ આવશે, પણ અહીંયા તમને IRMS વેલ્યુ કીધી છે એટલે VL અથવા તો VRMS L લખો તો વાંધો નહીં. તો IRMS કેટલા આપણે લઈએ, વાતો કે 0.7542 ગુણ્યા XL ની વેલ્યુ જો આપણે અહીંયા મેળવી, XC ની વેલ્યુ, સોરી, ઇન્ટુ XC, બોલો XC કેટલા અહીંયા લઈએ આપણે, 212.3, અને તેથી VC બરાબર આવે છે 160.7 વોલ્ટ. VC બરાબર કેટલા એવા 160.7, અને પછી આપણે મેળવીએ VR. તો જો આપણે VR ની વેલ્યુ મેળવીએ, તો VR બરાબર IRMS ઇન્ટુ R, બોલો કેટલા આવશે, 0.7542 એને ગુણ્યા R. તો અવરોધ કેટલો છે અહીંયા, આનો અવરોધ કેટલો હતો, અવરોધકનો 200, તો એને ગુણ્યા 200, તો આનો આન્સર આવે છે 150.8 વોલ્ટ. કેટલા એવા, 150.8 વોલ્ટ. તો કેપેસિટર અને અવરોધક બે ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળી ગયા. જો બે ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળી ગયા તો તમને એવું પૂછ્યું છે કે તો શું આ વોલ્ટેજ નો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે, જો હા તો આ વિસંગતતા નો ઉકેલ જણાવો. હવે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં પ્રવાહ વિદ્યુત ની અંદર શું ભણી ગયા હતા યાદ કરો તો, કે તમે જેટલા વોલ્ટેજ આપ્યા એ વોલ્ટેજ બરાબર બધાને વેચાયેલા વોલ્ટેજ, એટલે કે આપણે એવું શીખ્યા હતા યાદ કરો, મતલબ કે હું બે અથવા તો મતલબ કે હું ત્રણ અવરોધ અહીંયા લાગુ પાડી દઉં, R1 R2 R3, માનલો કે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V1, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V2 અને આના વોલ્ટેજ V3 હોય, અને લાગુ પાડેલા વોલ્ટેજ માનો કે V હોય. તો જો તો શ્રેણી જોડાણમાં આપણે શું સાબિત કર્યું હતું, V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, આવી રીતે, બરાબર. કે અહીંયા જે મેં વોલ્ટેજ આપ્યા અહીંયા વેચાઈ જશે, જેનો અવરોધ વધારે હશે એને વધારે વોલ્ટેજ મળશે, જેનો અવરોધ ઓછો હશે એને ઓછા વોલ્ટેજ મળશે, પણ આ વોલ્ટેજ વેચાઈ જતા, એટલે કે જેટલા વોલ્ટેજ લાગુ પડ્યા હશે એ વોલ્ટેજ આમાં વેચાઈ ગયા, એટલે કે V1 V2 V3 બરાબર V થઈ ગયા હશે. આવું આપણે ભણી ગયા શ્રેણી જોડાણમાં. તો અહીંયા પણ શ્રેણી જોડાણ હતું, કોનું શ્રેણી જોડાણ હતું, કેપેસિટર અને અવરોધકનું. તો અહીંયા જો શ્રેણી જોડાણ હોય તો પછી V બરાબર શું થવું જોઈએ, VL VR પ્લસ VC, પણ VR પ્લસ VC કરો તો કેટલા થઈ ગયા, તો કે 160 અને 150, તો સરવાળો કેટલો થયો, તો કે તો સરવાળો અહીંયા વધી ગયો 310.87 થઈ ગયા, બરાબર. તો સરવાળો શું થઈ ગયો, અહીંયા વધી ગયો, બરાબર. તેથી અહીં બંને વોલ્ટેજ નો સરવાળો VC પ્લસ VR 150.8 પ્લસ 160.07 બરાબર 310.87 અહીંયા આવ્યા. જ્યારે તમે લાગુ પાડેલા વોલ્ટેજ કેટલા હતા આકૃતિમાં યાદ કરો તો 220 વોલ્ટ. તો આપણે અહીંયા જે પરિપથ દોર્યો હતો કેપેસિટર અને અવરોધક,
અહીંયા આપણે વોલ્ટેજ કેટલા લાગુ પડ્યા હતા? તો કે અહીંયા તો આપણે 220 વોલ્ટ લાગુ પડ્યા હતા, તો અહીંયા 220 વોલ્ટ લાગુ પડ્યા હોય તો VC VR બરાબર 220 થવું જોઈએ. ત્યારે અહીંયા તો વોલ્ટેજ વધી ગયા, જો 310.87. આવું શું કામ, આવું શું કામ થયું? તો આ જે વિસંગતતા તમને મળી, તમને એમ કીધું કે શું, તો આનો બેઝિક સરવાળો છે સ્ત્રોત વોલ્ટેજ કરતા વધી જશે, તો આપણે આનો સરવાળો કર્યો, જો 310.87. આમ કહી શકાય કે અહીં વીસી અને વીઆર નો સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતા વધી જાય છે. તો આવું શું કામ થયું? કેમ કે એવું થવું ન જોઈએ, કેમ કે જેટલા વોલ્ટેજ આપ્યા એટલા જ વોલ્ટેજ અહીંયા મળે. કોઈ દિવસ અહીંયા વોલ્ટેજ, આ મુખ્ય સ્ત્રોત છે, આ જ આ બીને વોલ્ટેજ પૂરા પાડે, તો આના વોલ્ટેજ નો સરવાળો આની કરતા વધારે હોય જ નહીં. તો આવું શું કામ થયું? એનું કારણ એ છે કે આ કેવો પ્રવાહ છે, એસી પ્રવાહ છે. અને એસી પ્રવાહની અંદર જ્યારે તમે વોલ્ટેજની ગણતરી કરતા હોય કેપેસિટર માટે, ઇન્ડક્ટર માટે, અવરોધક માટે, ત્યારે તમે એના વોલ્ટેજના સરવાળા સામાન્ય સંખ્યાના સરવાળાની જેમ નથી કરી શકતા. જેવી રીતે તમે અવરોધની અંદર વોલ્ટેજના સરવાળા સામાન્ય સંખ્યાના સરવાળા બાદબાકી કરો એવી રીતે કરી નાખો છો અવરોધની અંદર, બરાબર, ત્રીજા ચેપ્ટરની અંદર જે આપણે કરતા હતા એમ સામાન્ય સંખ્યાના સરવાળાની જેમ અહીંયા સરવાળા નથી થતા. શું કામ એને? કારણ કે આ જે વોલ્ટેજ છે ઈ અને આ વોલ્ટેજ ઈ બે સમાન કળામાં નથી, એની કળા અલગ અલગ છે. તો અહીંયા તમારે કળા પણ ધ્યાનમાં લેવી પડે. તો એ વિસંગતતા ઉકેલો તો આપણે એવું લખવું પડે, કારણ કે આ વિસંગતતાનું, આ વિસંગતતા હોવાનું કારણ એ છે કે અહીં કેપેસિટરના વોલ્ટેજ અને અવરોધકના વોલ્ટેજ સમાન કળામાં નથી. સમાન કળામાં નથી એટલે શું હોય? તો કે જો આની અંદર જે વોલ્ટેજ છે કેપેસિટરના જે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતા પાઈ બાય ટુ પાછળ હોય, બરાબર, અને અવરોધકના વોલ્ટેજ હોય તો કે પ્રવાહ સાથે સમાન કળામાં હોય. એટલે કે અવરોધક કરતા કેપેસિટરના વોલ્ટેજ કેટલા હશે? તો કે પાઈ બાય ટુ પાછળ હશે. આકૃતિ યાદ કરો તો આ રીતે શું હતી આપણી આકૃતિ? એક આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની LCR ની, આની ઉપરથી તમને બધી આકૃતિ યાદ રહી જશે. જો તો અહીંયા I હતા, અહીંયા હતું શું? તો કે VL VC VR જોઈ લ્યો, આ શ્રેણી જોડાણ હતું LCR નું. તો આની ઉપરથી તમે કહી શકો ઇન્ડક્ટર માંથી વોલ્ટેજ પ્રવાહ કરતા પાઈ બાય ટુ આગળ હોય, કેપેસિટર માંથી પ્રવાહ કરતા વોલ્ટેજ પાઈ બાય ટુ કેપેસિટર માં પાછળ હોય, અને અવરોધક ની અંદર થી પ્રવાહ ને વોલ્ટેજ સમાન કળામાં હોય. આ એક આકૃતિ તમે ખાલી યાદ રાખી લ્યો તો પણ તમને છે, માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર કે માત્ર અવરોધક હોય ત્યારે કોણ આગળ કોણ પાછળ એની તમને અહીંયાથી જ ખબર પડી જાય છે. જો તો કેપેસિટર તો જો તો અહીંયા અવરોધકના વોલ્ટેજ અને કેપેસિટરના વોલ્ટેજ બે વચ્ચે કળાનો તફાવત 90 ડિગ્રી નો છે. એટલે સામાન્ય સરવાળા બાદબાકીની જેમ અહીંયા સરવાળા બાદબાકી ન થાય, કળાને ધ્યાનમાં લેવી પડે. તો આપણે એવું લખી શકીએ કે અહીં કેપેસિટરના વોલ્ટેજ અને અવરોધકના વોલ્ટેજ બે સમાન કળામાં નથી, તેથી તેનો સરવાળો કરવા માટે ફેઝર ડાયાગ્રામ ની આપણે જરૂર પડે છે, અને ફેઝર ડાયાગ્રામ ઉપરથી એના પરિણામી વોલ્ટેજ મળે આપણને. તો જો અહીંયા હું ફેઝર ડાયાગ્રામ દોરું તો કઈ રીતે આવશે? તો અહીંયા VR, તો આ શું થઈ ગયા? VC. તો બોલો પરિણામી વોલ્ટેજ મને કઈ રીતે મળે? પાયથાગોરસ ઉપરથી. અને આ કેટલા હશે? VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર, બરાબર. એટલે આપણે એનો જવાબ લખવાનો, વિસંગતતાનું કારણ એ છે કે VC અને VR સમાન કળામાં હોતા નથી, બરાબર. તેથી એનું સાદરૂપ જે છે એ ફેઝર ડાયાગ્રામ ઉપરથી આપી શકાય. જો તો અહીંયા તેથી પાયથાગોરસ પ્રમાણે શું લખી શકાય? V બરાબર અંડરરૂટ VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર. હવે સાદરૂપ આપો તો VR કેટલા લઈ એવા તમે અહીંયા જોવો તો 150.8, તો અહીંયા કરો 150.8 નો વર્ગ, અને અહીંયા કરો તમે 160.07 નો સ્ક્વેર. અને હવે જો તમે સાદરૂપ આપશો તો તમને આન્સર કેટલો મળી જશે? 220. આમ જેટલા સપ્લાઈંગ વોલ્ટેજ છે એટલા જો તો આ બે વચ્ચે વોલ્ટેજ ડિવાઈડ થયા, બરાબર. પરિણામી વોલ્ટેજ આ રીતે મળે તમને, કેમ કે બે સમાન કળામાં નથી. કળાને ધ્યાનમાં રાખીને આપણે વોલ્ટેજનો સરવાળો કરવાનો હોય, પરિણામી વોલ્ટેજ મેળવવાના હોય. હવે આપણે આટલા દાખલા કર્યા અહીંયા, પણ એ ઉપરાંતના આપણે 2020-21 ના અભ્યાસક્રમ પ્રમાણે
જે બાકીના દાખલાઓ જે છે આના એલસીઆર શ્રેણી જોડાણને લગતા ઈ આપણે જોયું કે અભ્યાસક્રમમાં બાદ થઈ ગયા છે, એ આપણે કરવાના નથી અત્યારે 2020-21ની સાલ દરમિયાન. એટલે ઈ દાખલા હું તમને નથી કરાવતો, પણ એલસીઆર શ્રેણી જોડાણ માત્ર એલ, માત્ર સી, એલ આર, સી આર એવી અલગ અલગ સર્કિટ હોય, એવા અલગ અલગ પરિપથ હોય તો એને લગતા ઘણા બધા દાખલાઓ એમસીક્યુમાં પણ આવશે, તમારે ગુજરાત બોર્ડના એમસીક્યુમાં પણ આવશે, ગુજકેટના એમસીક્યુમાં પણ આવશે. અને ઈ જે આ બધા દાખલાથી તમને પ્રેક્ટિસ વિના આવડવાના નથી, તો એટલા માટે અત્યારે હું તમને ઈ પેટર્નના દાખલા વધારાના સ્વાધ્યાયમાંથી નથી કરાતો, પણ ઓવરઓલ ઈ દાખલાને હું તમને અહીંયા પ્રેક્ટિસ કરાવું છું અને એવા દાખલાથી હું તમને હોમવર્કમાં પણ આપીશ, બરાબર? તો તમે આ પેટર્નના તમારી પાસે જે મટીરિયલ હોય એમાંથી આ પેટર્નના દાખલા તમારે 20 થી 25 જેટલા દાખલા તમારે સોલ્વ કરવાના રહેશે, ઓછામાં ઓછા 20 દાખલા તમારે ગણવા પડશે, અને પછી તમે આ દાખલા તમને મગજમાં ફિટ થશે. બાકી જો તમે એની પ્રેક્ટિસ નહીં કરો તો 1 મહિના પછી તમને આ જે ચેપ્ટરના જે દાખલા છે બધા એ બહુ અઘરા લાગવાના છે. એટલે અત્યારે હું તમને પ્રેક્ટિસના દાખલા કરાવું છું જેથી કરીને તમને આના દાખલા ગણતા આવડે ખાસ, અને મેં ગણાવી લીધા એટલે કામ પૂરું નહીં થઈ જાય, તમારે ના ઓછામાં ઓછા 20 દાખલા પ્રેક્ટિસમાં કરવા પડશે. ચાલો જુઓ, તો હવે આપણે એના પ્રેક્ટિસના દાખલા શરૂ કરીએ. તેમાં હું તમને દાખલા નંબર 1 કરાવું. તો દાખલા નંબર 1 માં એલસીઆર પરિપથમાં એસી વોલ્ટેજ અને પ્રવાહ, એલસીઆર શ્રેણી પરિપથ તમને આપ્યો છે. શું આપ્યું છે? એલસીઆર શ્રેણી પરિપથ, એલ, સી અને આર ત્રણેય શ્રેણીમાં જોડેલા છે અને એમાં વોલ્ટેજ અને પ્રવાહ નીચે મુજબ તમને આપ્યા છે. વોલ્ટેજનું સૂત્ર છે 200 √2 cos 3000 t -55 ડિગ્રી વોલ્ટ, અને પ્રવાહનું સૂત્ર આપ્યું છે I બરાબર ટેન √2 cos 3000 t -10 ડિગ્રી એમ્પિયર. તો તમારે અહીંયા પરિપથનો ઇમ્પિડન્સ મેળવવાનો છે અને અવરોધ શોધવાનો છે. બરાબર, અવરોધકનો અવરોધ શોધવાનો છે અને પરિપથનો ઇમ્પિડન્સ મેળવવાનો છે. એલસીઆર ત્રણેય શ્રેણીમાં ઈ પાસે તમને એલ સી આર. અને વોલ્ટેજનું સૂત્ર તમને શું આપ્યું છે? વી બરાબર તો કે વીએમ કોસ ઓમેગા ટી -5 પ્રકારનું સમીકરણ છે. જો તો અહીંયા કેમ કે આવર્તીય વોલ્ટેજ હોય, એસી વોલ્ટેજ કેવા હોય? આવર્તીય હોય. સાઇન કે કોસાઇન વિધેય વડે એને રજૂ કરી શકાય. તો જો અહીંયા કોસ વિધેય વડે રજૂ કર્યા છે. વી બરાબર વીએમ કોસ ઓમેગા ટી -5, જે ઓમેગા બરાબર શું છે? જો તો 3000 કોણીય આવૃત્તિ, અને કળા કેટલી છે એની પ્રારંભિક કળા 55 ડિગ્રી. એવું જ પ્રવાહનું સૂત્ર છે. જો તો પ્રવાહનું સૂત્ર એને શું આપ્યું છે? આઈ બરાબર આઈએમ કોસ ઓમેગા ટી માઇનસ, માની લો કે 5 ડેશ લખી નાખું અહીંયા, જે 10 ડિગ્રી છે. તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત કેટલો છે? જો અહીંયા 45 ડિગ્રી, અને કોણ આગળ છે? તો કે વોલ્ટેજ આગળ છે 45 ડિગ્રી જેટલા. બરાબર, આ આની કળા છે અને આ આની કળા છે. જુઓ તો માની લો કે આને θ1 કહી દો, આ θ2 કહી દો, બેનો તફાવત લ્યો તો. બરાબર, તો બેનો તફાવત લ્યો તો બે વચ્ચે કળા તફાવત 45 ડિગ્રી આવશે. અને સોરી, કોણ આગળ છે અહીંયા? તો કે પ્રવાહ 45 ડિગ્રી આગળ છે. અહીંયા -55, અહીંયા -10. તો અહીંયા પ્રવાહ વોલ્ટેજ કરતા 45 ડિગ્રી આગળ છે. તો આ પરિપથની અંદર તમારે શું શોધવાનું છે? અવરોધકનો અવરોધ અને ટોટલ ઇમ્પિડન્સ, આ ત્રણેયનો અસરકારક અવરોધ અને આર મેળવવાના છે તમારે. તો કઈ રીતે મેળવશો? તો જુઓ તો અહીંયા આ બે વચ્ચે કળા તફાવત 45 ડિગ્રી છે.
કળા તફાવત જો 45 ડિગ્રી હોય તો આપણું સૂત્ર શું છે? ટેન ફાઈ, ફાઈ એટલે શું હતું? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. તો ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું હતું? એક્સએલ માઇનસ એક્સસી બાય આર, એક્સસી માઇનસ એક્સએલ બાય આર, આવું આપણું સૂત્ર હતું બરાબર. જ્યાં ફાઈ બરાબર શું હતો? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત બરાબર. યાદ કરો તો એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ બે વચ્ચેનો ખૂણો ફાઈ હતો, અને ફાઈ આપણે મેળવ્યા હતા એ જ આવ્યા હતા. એ ફાઈ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત હતો. તો એ ફાઈ એ કેટલા છે? અહીંયા જો તો બે વચ્ચેનો કળા તફાવત 45 ડિગ્રી. 45 ડિગ્રી તો ટેન 45 કેટલા છે? ફાઈવ. કળા તફાવત ફાઈવ કેટલા છે? માની લો કે આને ફાઈવ વન કહી દો અને ફાઈવ ટુ કહી દો, તો બે વચ્ચેનો બરાબર આખો ખૂણો છે. માની લો કે થીટા વન, આખો ખૂણો છે થીટા ટુ, તો બે વચ્ચેનો કળા તફાવત 45 ડિગ્રી. અને 45 ડિગ્રી તો ટેન 45 વન, ને ટેન 45 વન એનો મતલબ કે એક્સએલ માઇનસ એક્સસી ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? આર. એટલે કે આ બે સમાન મૂલ્યના જ છે. એક્સએલ માઇનસ એક્સસી ઇઝ ઇક્વલ ટુ આર. તો ઇમ્પિડન્સ નું સૂત્ર શું થાય? ઝેડ બરાબર અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. પણ વિચારો તો એક્સએલ માઇનસ એક્સસી તો આર જેટલા છે, તો અહીંયા આર સ્ક્વેર મૂકી દો, અહીંયા આર સ્ક્વેર મૂકી દો, તો શું આવી ગયા? રૂટ ટુ આર ઝેડ બરાબર. તો જો તમને આર મળી જશે તો તમને ઝેડ પણ મળી જશે બરાબર છે. જો તમને આર મળી ગયા તો તમને શું મળી ગયા? ઝેડ પણ મળી ગયા. તેથી ચલો હવે આપણે પેલા ઝેડ મેળવીએ, સોરી આર મેળવીએ. તો આપણું સૂત્ર શું છે? તો આપણું સૂત્ર આવું છે કે ભાઈ આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ અપોન ઝેડ. આઈઆરએમએસ બરાબર શું થાય? વીઆરએમએસ અપોન ઝેડ. તો અહીંયાથી લખાવો તો આઈઆરએમએસ શું હશે? અહીંયા તમને આઈએમ આપ્યા છે, વીએમ આપ્યા છે, તો આઈઆરએમએસ શું આવશે? તો કે આઈઆરએમએસ આવશે 10, કેમ કે આઈઆરએમએસ બરાબર આઈએમ બાય રૂટ ટુ, એટલે અહીંયા 10 થઈ ગયા. વીઆરએમએસ કેટલા છે? તો કે 200 રૂટ ટુ, તો વીએમ કેટલા થઈ ગયા? 200 અપોન ઝેડ. તો ઝેડ એટલે કેટલા એવા? રૂટ ટુ આર. આ રીતે બરાબર. તો રૂટ ટુ આર. તો અહીંયા સાદરૂપ આપો તો આર બરાબર શું આવી ગયા? 200 અપોન 10 રૂટ ટુ. જો ત્યાં 10 10 ગયા, 20 એટલે 10 × 2 છેદમાં રૂટ ટુ, તો આર બરાબર શું આવી ગયા? 10 √2. ઓહોમ. અથવા તને સાદરૂપ આપવું હોય તો 14.1 ઓહોમ. તો આર મળી ગયા, તો જો તો ઝેડ પણ મળી જશે આપણને, કેમ કે ઝેડ બરાબર રૂટ ટુ આર. અને તેથી ઝેડ બરાબર રૂટ ટુ આર. રૂટ ટુ અને બોલો આર કેટલા એ પાછી આપણને આર કેટલા મળ્યા? 10 √2. તો 10 √2 ઇઝ ઇક્વલ ટુ કેટલા એવા? 20 ઓહમ. આ રીતે. તો આમ આપણે આર અને ઝેડ ની વેલ્યુ મેળવવાની હતી એ આપણે મેળવી શક્યા બરાબર. આ દાખલા માત્ર ને માત્ર તમારે પ્રેક્ટિસ કરવાથી આવડે, એટલે તમારે પ્રેક્ટિસ આની ખાસ કરવાની રહેશે છોકરા. ઓછામાં ઓછા મેં તમને કીધું એમ 20 દાખલા તમારે પ્રેક્ટિસમાં કરવાના છે, નહીંતર એમસીક્યુમાં જ્યારે દાખલા સમાવશે ત્યારે તમને સૂત્રમાં એમાં તકલીફ પડશે, અને રિવિઝન કરતી વખતે પાછું ઝડપથી યાદ નહીં આવે. એટલે અત્યારે 20-25 દાખલાની પ્રેક્ટિસ કરી લેશો તો રિવિઝન પણ ઝડપથી થશે, આનું બધું યાદ આવવા મળશે તરત જ. દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર એક વિદ્યુત પ્રવાહ છે, એક પ્રવાહ છે એ એસી અને ડીસી નું મિશ્રણ છે. એસી અને ડીસી નું મિશ્રણ એટલે કે એક પ્રવાહ એવો છે કે જેમાં 12 એમ્પિયર ડીસી પ્રવાહ છે. 12 એમ્પિયર કેવો પ્રવાહ છે? ડીસી. અને 9 sin ωt એની જેટલો એસી પ્રવાહ છે. આ બે નું મિશ્રણ છે એટલે કે એક એવી લાઈન છે કે જેની અંદર 12 એમ્પિયર ડીસી પ્રવાહ છે અને 9 sin ωt જેટલો એસી પ્રવાહ છે બરાબર. તો બોલો આ લાઈનમાંથી વહેતા પ્રવાહને હું કઈ રીતે લખી શકું? તો કે I બરાબર 12 ડીસી, તો કોન્સ્ટન્ટ હશે, પ્લસ 9 sin ωt એટલે કે લાઈનમાંથી પ્રવાહ વહે છે કેવો પ્રવાહ હશે? તો કે બોલો આની મહત્તમ કિંમત 9, એટલે કે આની ટોટલ વેલ્યુ 21,
અને આની મિનિમમ વેલ્યુ માઇનસ નાઇન, તો બાર માંથી નવ બાદ કરો તો ત્રણ. તો એવો પ્રવાહ છે કે જે એકવીસ અને ત્રણ ની વચ્ચે બદલાય છે, એસી પ્રવાહ હશે એટલે એની વેલ્યુ બદલાતી હશે, બરાબર. તો એક એવો પ્રવાહ છે કે જે એકવીસ અને ત્રણ ની વચ્ચે બદલાય છે, એટલે એકવીસ અને ત્રણ ની વચ્ચે જો એ પ્રવાહ બદલાતો હોય એટલે ઘણા પ્રવાહ ને હું આવી રીતે આમ દોરીશ, બરાબર. એટલે આવો પ્રવાહ તમને ક્યારેય જોવા મળે તો સમજવાનું કે આ છે ઓમ ઓવરઓલ જોવો તો ડીસી પ્રવાહ, પોતાની દિશા નથી બદલતો, પણ એની અંદર છે એસી પ્રવાહ નું મિશ્રણ છે, એની અંદર એસી ઘટક આવેલા છે. શું કામ એસી ઘટક? જોવો તો એકવીસ માની લો કે એકવીસ થી ત્રણ જેટલી ડાઉન થઈ, પાછી એકવીસ થઈ, પાછી ત્રણ થઈ, પાછી એકવીસ, જોવો તો એસી ને ડીસી નું, એટલે આ રીતનો પ્રવાહ હોય એને એમ કહેવાય કે એસી ની અંદર ડીસી ની અંદર એસી મિશ્રિત છે, બરાબર. તેમ છતાં આ પ્રવાહ ને તો આપણે એસી પ્રવાહ જ બોલીએ છીએ, કેમ કે માઇનસ માં નથી જતો, જો પણ એની અંદર છે પલ્સ, આવા પ્રવાહની અંદર પલ્સેટિંગ એસી એટલે કે આને પલ્સેટિંગ ડીસી પ્રવાહ ગણવામાં આવે. આ કોન્સ્ટન્ટ ડીસી નથી, પલ્સેટિંગ ડીસી છે, એટલે કે અંદર એસી ઘટક નું મિશ્રણ થયેલું છે. તો આવો એક પ્રવાહ તમને અહીંયા આપ્યો છે કે ભાઈ એક પ્રવાહ એવો છે કે જેમાં બાર એમ્પિયર ડીસી છે અને નાઇન સાઇન ઓમેગા ડી જેટલો એસી પ્રવાહ એનાથી બનેલો છે. તો હવે તમારે આની આઈઆરએમએસ વેલ્યુ શોધવાની છે કે તો આની આઈઆરએમએસ વેલ્યુ કેટલી હોય. આઈઆરએમએસ વેલ્યુ આપણે કોને કહેતા બોલો તો? પ્રવાહના વર્ગની સરેરાશ નું વર્ગમૂળ. હાલો લખાવો તો પ્રવાહના વર્ગની સરેરાશ નું વર્ગમૂળ શું આવશે? વર્ગમૂળમાં અહીંયા હું એવરેજ કરી નાખું, પ્રવાહનો વર્ગ કરી નાખું, તો પ્રવાહ એનો વર્ગ કરી નાખું, બરાબર. તો જો તો બાર નો વર્ગ 144 થઈ ગયા, પ્લસ બે પેલું બીજું, તો બાર નવા કેટલા આવશે? 108, અને 108 એટલે 216, 216 સાઈન ઓમેગા ટી, પ્લસ નવ નો વર્ગ 81 સાઈન સ્ક્વેર ઓમેગા ટી. જો તો આને હું આમ લખી શકો, હવે હું આની એવરેજ લઉં, જો તો આની એવરેજ લઉં તો 144 ની એવરેજ શું આવશે? તો કે 144 ની એવરેજ 144 જ આવે, બરાબર. કેમ કે 144 એક સાયકલ ઉપર આની એવરેજ 144 જ આવે. પછી 216 સાઈન ઓમેગા ટી ની એવરેજ શું આવે? બરાબર, 216 તો અચળ છે, એને બહાર લઈ લ્યો, અને સાઈન ઓમેગા ટી, તો સાઈન ઓમેગા ટી ની એવરેજ સાયકલ માટે 0 થાય, તો આની વેલ્યુ 0 થઈ ગઈ. અને 81 સાઈન સ્ક્વેર ઓમેગા ટી, તો 81 ને હું બહાર લઈ લઉં, સાઈન સ્ક્વેર ઓમેગા ટી ની એવરેજ આપણે 1/2 તમને લેવાનું કીધું હતું, તો 81 ગુણ્યા 1/2 એટલે કે 40.5. ચાલો લખાવો તો 144 ની એવરેજ 144, આની 0, આની 100 એવી 40.5, તો 184.5, બરાબર. આઈઆરએમએસ વેલ્યુ આવી, અને 184.5 નું જો તમે વર્ગમૂળ લેશો તો તમને આન્સર મળી જશે 13.58 એમ્પિયર. બરાબર, તો આ રીતે તમે આની આઈઆરએમએસ વેલ્યુ મેળવી શકો, બરાબર. હજી એક આવો દાખલો કરીએ આપણે આઈઆરએમએસ વેલ્યુ માટેનો. એટલે આવા કોઈ પણ સવાલ હોય તો આપણે આપણાથી થવા જોઈએ, બરાબર. એમસીક્યુ માં આવા બધા સવાલો આવી શકે. પછી માનો કે હજી એક આપણે આઈઆરએમએસ વેલ્યુ માટેનો દાખલો કરીએ, તો આઈ બરાબર I1 સાઈન ઓમેગા ટી પ્લસ I2 કોસ ઓમેગા ટી. ચલો આવો પ્રવાહ આપ્યો હોય ને, હવે તમને એમ કે તો IRMS મેળવો, તો કઈ રીતે મેળવો? સકરો તો તમારી રીતે તમારે આની IRMS વેલ્યુ શોધવાની છે. કઈ રીતે મેળવશો? ટ્રાય કરો તો. તો IRMS વેલ્યુ મેળવવા માટે સ્ક્રીન પોઝ કરી તમે જાતે ટ્રાય કરો. I1 સ્ક્વેર સાઈન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 2 I1 I2 સાઈન ઓમેગા ટી કોસ ઓમેગા ટી પ્લસ I2 સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. આ રીતે હવે તમે મને અહીંયા લખાવો તો I1 સ્ક્વેર
साइन स्क्वेर ओमेगा टी ની એવરેજ શું આવશે? તો કે આઈ વન સ્ક્વેર બાય ટુ, પછી આઈ ટુ સ્ક્વેર કો સ્ક્વેર ઓમેગા ટી. સાઈન સ્ક્વેર હોય કે કો સ્ક્વેર હોય, એની એક આવર્તકાળ પરની સરેરાશ વેલ્યુ વન આફ થાય, તો આઈ ટુ સ્ક્વેર બાય ટુ. અને અહીંયા જુઓ તો સાઈન ઓમેગા ટી કોસ ઓમેગા ટી વિથ મલ્ટીપ્લાય ટુ, તો ટુ સાઈન થીટા કોસ થીટા, તો સાઈન ટુ થીટા. તો આને તમે આમ પણ લખી શકો કે આઈ વન આઈ ટુ સાઈન ટુ ઓમેગા ટી, બરાબર. આઈ વન આઈ ટુ ને બહાર લઈ લો, સાઈન ટુ ઓમેગા ટી. સાઈન ટુ ઓમેગા ટી હોય એટલે કે સાઈન કે કોસાઈન વિધેયની એવરેજ શું આવે? ઝીરો. તો આ સાઈન વિધેય થયું, સાઈન વિધેયની એવરેજ ઝીરો. હા, વર્ગ હોય તો વર્ના બરાબર, પણ આની એવરેજ ઝીરો થઈ ગઈ. તો અહીંયા કિંમત મૂકી દો, આઈ વન સ્ક્વેર બાય ટુ ઝીરો, આઈ ટુ સ્ક્વેર બાય ટુ. તો અહીંયા હું લખી નાખું, જુઓ તો આ રીતે I1 square by 2, I2 square by 2 is equal to under root I1 square, I2 square by 2, IRMS. લખી લ્યો તમારા શબ્દોમાં વ્યવસ્થિત. હજી આપણે અહીંયા અત્યાર સુધીમાં આપણે ત્રણ દાખલા કર્યા પ્રેક્ટિસમાં, હજી હું તમને બીજા પાંચેક જેટલા દાખલા કરાવી, પાંચ અથવા સાત આઠ હજી જોઈએ. હજી બીજા ઘણા બધા દાખલા મારે તમને કરાવવા પડશે, તો જ તમને આની પ્રેક્ટિસ થશે. અને પછી તમે વધારાનો સ્વાધ્યાય છે એના જે આપણે દાખલા છોડ્યા છે, પણ તમે તમારી જાતે કરી શકશો આને લઈને, એ તમે પ્રેક્ટિસ કરજો તમારી રીતે. પણ ખાસ મેં તમને કીધું એમ કે અહીંયા તમારે આને પ્રેક્ટિસ કરવી પડશે આની, બરાબર. લેક્ચર લાંબો થઈ જશે, આપણે આવતા લેક્ચરમાં હજી થોડા પ્રેક્ટિસના દાખલા કરશું.